बैठक की बात करिए, वाव बैठक पर भूराजी ठाकोरे अपक्ष उम्मीदवारी नोंधावी छे। सांसद गेनीबेन कौटुंबिक काका छे भूराजी ठाकोर। भूराजी ठाकोरे अपक्ष दावेदारी करता राजकारण में पण गरमावो आव्यो छे। भूराजी ठाकोरे कांग्रेसमांथी भाजपमां जोडाया हता, त्यारे भाजपमां अनेक दावेदारों वच्चे भूराजीए अपक्ष दावेदारी करी हती। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા ધવલ જોશી જોડાયા છે આપણી સાથે। ધવલ જણાવશો, વાવ બેઠકને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા હતા, શું કહેશો? ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા માટેની પેટા ચૂંટણી છે તે આગામી 13 નવેમ્બરે યોજાવા જઈ રહી છે, ત્યારે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હવે નજીક આવી રહ્યો છે। 25 ઓક્ટોબરે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે। મહત્વની વાત છે કે ભાજપ અને કોંગ્રેસ બંને રાજકીય પક્ષો હજુ સુધી પોતાના ઉમેદવારો છે તે જાહેર નથી કરી શકી, તે વચ્ચે 3 જેટલા લોકોએ અપક્ષ ઉમેદવારી છે તે વાવ વિધાનસભા પેટા ચૂંટણી પરથી નોંધાવી દીધી છે। મહત્વની વાત છે કે સાંસદ ગેનીબેન ઠાકોરના અબાતાડા ગામના જ વતની ભૂરાજી ઠાકોર નામના વ્યક્તિ છે કે જેમને અત્યારે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે। મહત્વની વાત છે કે ભૂરાજી ઠાકોર જેઓ વર્ષોથી કોંગ્રેસમાં હતા અને તે બાદ તેઓ ભાજપમાં જોડાયા હતા અને અત્યારે તેઓએ વાવ વિધાનસભા પેટા ચૂંટણી પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવતા મહત્વની વાત છે કે રાજકારણ છે તે ગરમાયેલું જોવા મળી રહ્યું છે। મહત્વની વાત છે કે ભૂરાજી ઠાકોર તેઓ સાંસદ ગેનીબેન ઠાકોરના કૌટુંબિક કાકા પણ કહેવાય છે, ત્યારે કહી શકાય કે એક તરફ જે પ્રકારે હજુ બંને રાજકીય પક્ષો ઉમેદવારો નક્કી નથી કરી શકીને તે વચ્ચે જે પ્રકારે ભૂરાજી ઠાકોરની અપક્ષ ઉમેદવારી અત્યારે રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે, ત્યારે કહી શકાય કે હવે ગણતરીના કલાકોમાં જ ભાજપ અને કોંગ્રેસ બંને રાજકીય પક્ષો પણ પોતાના ઉમેદવારો જાહેર કરી શકે છે, ત્યારે અત્યારે તો ભૂરાજી ઠાકોરની અપક્ષ ઉમેદવારીને લઈને બનાસકાંઠા જિલ્લાનું રાજકારણ છે તે ગરમાયેલું જોવા મળી રહ્યું છે। જી આભાર ધવલ, સમગ્ર માહિતી બદલ।